હેલો ફ્રેન્ડ્સ હું છું રાજેશ્વરી ભટ્ટ મારી યુટ્યુબ ચેનલ આરજી જેનું શીર્ષક છે આ નિયમ છે કૃતજ્ઞતા સૃષ્ટિના એક એવા નિયમ પ્રમાણે કામ કરે છે કે જે તમારા સમગ્ર જીવનનું સંચાલન કરે છે તમે વિજ્ઞાનમાં લો ઓફ એટ્રેકશન આકર્ષણનો નિયમ ભણ્યા જોશો સમગ્ર વિશ્વ તેમજ બ્રહ્માંડમાં પણ અણુથી માંડીને ગ્રહોની ગતિવિધિ આ નિયમ મુજબ ચાલે છે સમાન સમાનને આકર્ષિત કરે છે એ નિયમ મુજબ દરેક જીવ એકમેક સાથે જોડાયેલ છે તથા પ્રત્યેક ભૌતિક ચીજવસ્તુ પોતાનું સ્વરૂપ જાળવી શકે છે તમારા જીવનમાં આ નિયમ તમારા વિચારો અને ભાવનાઓ પર ઊંડી અસર કરે છે તમે ખુદ શક્તિના સ્રોત છો તમે જેવું વિચારો છો તથા અનુભવો છો અદ્દલ એ જ પ્રકારની વસ્તુ અને વ્યક્તિને તમારા પ્રતિ આકર્ષો છો ચાલો આપણે સરળ ભાષામાં આ નિયમને સમજવાનો પ્રયત્ન કરીએ ધારો કે તમે મનોમન વિચારો છો મને આ નોકરીથી સંતોષ નથી મને આદર્શ જીવનસાથી નથી મળ્યો આ બિલ તો હું નહીં જ ભરી શકું મને ચોક્કસ ડાયાબિટીસ થવાનો છે બોસને તો મારી કદર જ નથી મારા મમ્મી પપ્પા મને સમજી નથી શકતા મારા દીકરાનો જભરો પ્રોબ્લેમ છે કોને કહું અરે મારી તો લાઈફ પગડી ગઈ તમે જો આવું બધું નકારાત્મક વિચારતા હશો તો નક્કી તમારા જીવનમાં એવું જ બનશે સામે પક્ષે તમે કૃતજ્ઞતા દાખવીને જે મળ્યું છે તે બદલ આભાર વ્યક્ત કરી જુઓ જેમ કે મને મારી નોકરી ખરેખર ગમે છે મારું કુટુંબ સતત મારી પડખે ઊભું રહે છે વેકેશનમાં મજા પડી ગઈ આજનો દિવસ સરસ ઉગ્યો છે સવારથી બધું સારું જ થાય છે લ્યો આજે તો ઇન્કમટેક્સનું રિફંડ આવી ગયું છોકરાઓ સાથે શનિ રેવી આબુમાં ખૂબ મજા પડી ગઈ તમે આવી કૃતજ્ઞતા વ્યક્ત કરશો તો આકર્ષણના નિયમ મુજબ તમારા જીવનમાં પણ એવી ચમત્કારિક ઘટનાઓ બનતી જ રહેશે તમે જેટલી કૃતજ્ઞતા વ્યક્ત કરશો તેટલા સમૃદ્ધ થશો આ જ સૃષ્ટિનો નિયમ છે તમે આ જાણીતી કહેવતો સાંભળી જશે વાવો તેવું લણો ને કરો તેવું પામો કરે તે ભરે આપ ભલા તું જગ ભલા કર ભલા હોગા ભલા અંતે તો ભલાનું ભલું જ થાય આ સઘળી કહેવતો ન્યૂટનના આકર્ષણના નિયમનું જ વર્ણન કરે છે સર આઇઝેક ન્યૂટનની અનેક વૈજ્ઞાનિક શોધખોળોએ પૃથ્વીમાં ગતિના મૂળભૂત નિયમોનું વર્ણન કર્યું છે જેમાંની એક શોધ આ છે દરેક ક્રિયાની હંમેશા વિપરીત અને સમાન પ્રતિક્રિયા હોય છે ન્યૂટનની આ થિયરીને આપણે કૃતજ્ઞતા સાથે સાંકળી જોઈએ તો પરિણામ કંઈક આવું જ આવશે તમે કોઈને થેન્ક્સ કહેશો તો તમને સામે એ જ પ્રતિક્રિયા અર્થાત આભારની લાગણી મળશે તે તમને દર્શાવેલી લાગણી કૃતજ્ઞતાના સમાન પ્રમાણમાં જ હશે અપેક્ષા વગર જ તમને ઘણું પ્રાપ્ત થશે આનો અર્થ એ થયો કે કૃતજ્ઞતા વ્યક્ત થાય કે તરત સામે પક્ષેથી પણ કૃતજ્ઞતા દર્શાવવાની ક્રિયા શરૂ થઈ જાય છે ક્રિયા અને પ્રતિક્રિયાના નિયમ મુજબ તમે જેટલી વધુ અંતઃકરણપૂર્વક કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરશો તેટલો તમારો વધુ ફાયદો તો આજના વિડીયોમાં અહીં સુધી ફરી મળીશું પછીના વિડીયો સાથે જો તમને મારી ચેનલ પસંદ હોય તો જરૂરથી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ